હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માઇ ચેનલ એચ ફૂડ સ્ટેશન આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ કે ઢાબામાં મળે તેવી જ ભીંડી મસાલાની સબ્જી ભીંડી મસાલા બનાવવા માટે ભીંડાનો આજે ઉપર નીચેનો વધારાનો ભાગ હોય છે તેને કાપી લેશું અને ત્યાર પછી ભીંડામાં વચ્ચેથી એક કટ મારી લેશું જેથી કરીને ભીંડામાં બધા જ મસાલા સરસ રીતે એબઝોર્બ થઈ જાય આજ રીતે આપણે બધા ભીંડા કાપી લેશું અમુક ભીંડાને સિંગો મોટી હોય તો તેને બે કટકામાં અથવા તો ત્રણ કટકામાં કટ કરી લેશું ભીંડાની સાઈઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી કટ કરી શકો છો આ રીતે બધા ભીંડા કપાઈ જાય એટલે તેમાં થોડો ઉપરથી લીંબુનો રસ અને થોડું મીઠું નાખીશું આ રીતે મીઠું અને લીંબુ ઉમેરવાથી ભીંડાની ચીકાશ થોડી ઓછી થઈ જાય છે લીંબુ અને મીઠું ઉમેર્યા બાદ તેને હાથ વડે ભીંડામાં સરસ રીતે મિક્સ કરી દેસુ હવે ભીંડાને ફ્રાય કરવા માટે એક વાસણમાં પાંચ થી છ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જે લીંબુ મીઠાવાળો ભીંડો કર્યો હતો તેને ઉમેરીશું અને ચમચા વડે હલાવતા હલાવતા તેને ફ્રાય કરીશું ભીંડો સરસથી પાકી જાય ત્યાં સુધી તેને ફ્રાય નથી કરવાનો ભીંડો એસી ટકા જેટલો ભીંડો એસી ટકા જેટલો ફ્રાય થઈ ગયો છે તો તેને હવે એક પ્લેટમાં કાઢી લેશુ ભીંડો ફ્રાય કરી લીધા બાદ તેમાં જે તેલ બાકી રહ્યું છે તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ રેવા દઈને બાકીનું તેલ સાઈડમાં કાઢી લેશુ હવે ગરમ તેલમાં એક ટી સ્પૂન જેટલું આખું જીરું અને ચપટી હિંગ સમારેલી ડુંગળી ડુંગળી ઉમેરીશું મિનિટ જેવી એટલે તેમાં ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું અને ત્યારબાદ ડુંગળીનો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી તેને પકાવી લેશું ડુંગળી પાકે ત્યાં સુધીમાં એક બાઉલમાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલી લસણની ચટણી અને એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ ઉમેરવાથી સબ્જીની જે ગ્રેવી હોય તે થોડી થિક બને છે અને હવે તેમાં એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીને તેમાં ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને બધા જ મસાલાની એક પેસ્ટ બનાવી લેશું હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે તો તેમાં આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે તે પેસ્ટ ઉમેરી અને તેમાં સરસથી મિક્સ કરી દેસુ હવે તેમાં એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીને બધા જ મસાલાને બે મિનિટ જેવું પકાવી લેશું જેથી બધા જ મસાલા સરસથી પાકી જાય તેમાં ચારથી પાંચ મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેસુ બે મિનિટ જેવું મસાલા પાક્યા પછી જોઈ શકાય છે કે મસાલામાંથી તેલ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે 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 એનો મતલબ એવો કે મસાલા પાકી ગયા તો હવે તેમાં એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરીને ટામેટાને સરસથી પકાવી લેશું ટામેટાને જલ્દી પકાવવા માટે તેમાં થોડું મીઠું ઉમેરી દેસુ અને તેને સરસથી મિક્સ કરીને પકાવી લેશું

દહીં ઉમેર્યા બાદ ચમચા વડે તેને હલાવવાનું ચાલુ જ રાખવું જો તમે જ દહીંને રહેવા દેશો તો દહીં ફાટી જાય છે એટલે દહીં ઉમેરતી વખતે ચમચા વડે તેને હલાવતા રહેવું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની દહીં બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું ગોળ ઓપ્શનલ છે જો તમને ગળાશ પસંદ ના હોય તો ગોળને સ્કીપ પણ કરી શકો છો તેને સરસથી મિક્સ કરી દેસુ હવે આ સબ્જીને ચાર થી પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર પકાવા દેસુ જેથી કરીને બધા જ મસાલાનો ટેસ્ટ ભીંડામાં એબઝોર્બ થઈ જાય પાંચેક મિનિટ જેવું સબ્જી પાક્યા બાદ આપણી આ ભીંડી મસાલાની સબ્જી તૈયાર છે દેખાય છે ને કેટલી મસ્ત જેવી રેસ્ટોરન્ટમાં હોય તેવી જ આ સબ્જી દેખાય છે અને સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે તો તેને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આ સબ્જીને તમે રોટલી રોટલા પરાઠા અથવા તો ભાખરી સાથે સર્વ કરી શકો છો તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ